નમસ્તે મિત્રો, ફરીથી નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં તાપી જિલ્લા વિશે આપણે જોઈશું, જે તમને આવનારી પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્ત્વનો જિલ્લો છે. તાપી જિલ્લામાં આપણે જોઈશું તો એમાં આપણે જોવાલાયક સ્થળો વિશે આપણે ચર્ચા કરીશું. તાપી જિલ્લાને કયા રાજ્યની અને કયા જિલ્લાઓની સરહદો સ્પર્શ કરે છે તે જોઈશું. તાપી જિલ્લાની મુખ્ય નદીઓ કઈ કઈ છે, તેનું મુખ્ય મથક, તેના કેટલા તાલુકાઓ છે વગેરે વિશે આ વિડીયોમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, આની પહેલાં આપણે કયા જિલ્લા વિશે આપણે જોઈ ગયા તે જોઈએ. તો પહેલાં આપણે કચ્છ જિલ્લો, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત અને આજે આપણે તાપી જિલ્લા વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો હું આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવશે. તો સ્ટાર્ટ કરીએ આપણે તાપી જિલ્લો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ બટનની બાજુમાં એક બેલ આઇકોન આપેલો છે, તેના ઉપર ક્લિક કરો જેથી કરીને તમને નવા વિડીયોના રેગ્યુલર અપડેટ મળતા રહે. આ વિડીયોને શેર અને લાઇક જરૂર કરશો. મિત્રો, આ બધા જિલ્લાઓ તમારે જોવાના બાકી હોય તો પ્લેલિસ્ટમાં, જિલ્લાઓના પ્લેલિસ્ટમાં જઈને તમે આ બધા જિલ્લાઓ જોઈ શકો છો. બીજું કે આ બધા જિલ્લાઓનું તમારે PDF ડાઉનલોડ કરવું હોય તો અહીંયા મારી લિંક આપેલી છે, www.knowledgeadda24.com. એની ઉપર જઈને તમે આ વિડીયોનું PDF ડાઉનલોડ કરી શકો છો. તો સ્ટાર્ટ કરીએ આપણે તાપી જિલ્લો. તો પહેલાં તાપી જિલ્લાની આપણે સરહદોની વાત કરીએ કે તાપી જિલ્લાને કયા જિલ્લાઓની સરહદો સ્પર્શ કરે છે. તો એમાં પહેલું જોઈશું ઉત્તરથી, તો ઉત્તરમાં નર્મદા જિલ્લો, પૂર્વમાં મહારાષ્ટ્ર રાજ્ય, ત્યારબાદ દક્ષિણમાં ડાંગ અને નવસારી જિલ્લો, અને પશ્ચિમમાં સુરત જિલ્લો તાપી જિલ્લાને સ્પર્શ કરે છે. આમ તાપી જિલ્લાને 4 જિલ્લાઓની અને 1 મહારાષ્ટ્ર રાજ્યની સરહદ સ્પર્શ કરે છે. ત્યારબાદ તાપી જિલ્લાનું ટોટલ ક્ષેત્રફળની વાત કરીએ તો તાપી જિલ્લો એ 3,435 ચોરસ કિલોમીટરમાં તાપી જિલ્લો વિસ્તરાયેલો છે અને તેની ટોટલ વસ્તી છે 806,489. આ તાપી જિલ્લાની ટોટલ વસ્તી છે. ત્યારબાદ તાપી જિલ્લાની મુખ્ય નદીઓની વાત કરીએ તો તાપી જિલ્લાની મુખ્ય નદી તાપી અને બીજી કઈ છે, પૂર્ણા નદી. આ બે નદીઓ મુખ્ય છે, તાપી અને પૂર્ણા. ત્યારબાદ આગળ જોઈએ તો તાપીને સુરત જિલ્લામાંથી અલગ કરીને બનાવવામાં આવેલો છે. કઈ સાલમાં? 2007. તો આ પણ તમે યાદ રાખજો. ત્યારબાદ સુરત, તાપી જિલ્લાનું મુખ્ય મથક અને તેના તાલુકાઓની વાત કરીએ તો તાપી જિલ્લાનું મુખ્ય મથક શું છે? વ્યારા. મિત્રો, પરીક્ષામાં બેઠા સવાલો પૂછવામાં આવતા હોય છે. હું તમને અહીંયા જેટલા પણ જિલ્લાઓ છે, 33 જિલ્લાના તમારે મુખ્ય મથકો યાદ રાખવાના છે. પરીક્ષામાં બેઠા સવાલ પૂછાતા હોય છે, તમને એવું પૂછી લે કે તાપી જિલ્લાનું મુખ્ય મથક શું છે. જો તમે આ વિડીયો જોયેલો હશે તો તમને ચોક્કસ આવડશે કે તાપી જિલ્લાનું મુખ્ય મથક શું છે? વ્યારા. અથવા તો તમને એવું પૂછશે કે વ્યારા એ કયા જિલ્લાનું મુખ્ય મથક છે, તો એ તાપી જિલ્લાનું મુખ્ય મથક છે. ત્યારબાદ તાપી જિલ્લાના તાલુકાઓ કેટલા છે? ટોટલ 7 તાલુકાઓ છે. તેમાં પહેલું છે વ્યારા, નિઝર, સોનગઢ, વાલોડ, ઉચ્છલ, કુકરમુંડા અને ડોલવણ. તો આ 7 તાલુકા એ તાપી જિલ્લાના છે. ત્યારબાદ આગળ જોઈએ તો તાપી જિલ્લો એ સુરત જિલ્લામાંથી અલગ કરીને બનાવવામાં આવેલો હતો. ક્યારે? 2007. તો આ પણ તમે યાદ રાખજો. ત્યારબાદ વ્યારાની વાત કરીએ તો વ્યારા એ તાપી જિલ્લાનું મુખ્ય મથક છે અને અહીંયા ગાયકવાડી મહેલ અહીંયા આવેલો છે. વડોદરાના જે ગાયકવાડ હતા એમનો ગાયકવાડી મહેલ વ્યારા ખાતે આવેલો છે. ત્યારબાદ સોનગઢની વાત કરીએ તો પીલાજીરાવ ગાયકવાડે બંધાવેલો કિલ્લો અહીંયા સોનગઢમાં આવેલો છે અને એવું કહેવાય છે કે શિવાજી સુરત લૂંટવા ખાનદેશમાંથી સોનગઢ થઈને અહીંયા આવ્યા હતા અને સોનગઢ ખાતે કાગળ પૂંઠા બનાવવાની સેન્ટ્રલ પલ્પ મિલ આવેલી છે. તો આ પણ તમે યાદ રાખજો કે સેન્ટ્રલ પલ્પ મિલ ક્યાં આવેલી છે? તો તાપી જિલ્લાના સોનગઢ ખાતે. ત્યારબાદ ઉકાઈની વાત કરીએ તો
તાપી નદી પર વિશાલા બંધ અને જળ વિદ્યુત મથકો આવેલા છે, જેનાથી રચાયેલા સરોવરને શું કહેવાય છે? વલ્લભ સાગર સરોવર કહેવામાં આવે છે. તો આ પણ તમે યાદ રાખજો. અને ઉકાઈ બંધ ઉપર ઉકાઈ ડેમ એ બહુહેતુક યોજના છે. ત્યારબાદ આગળ જોઈએ વાલોડ. તો વાલોડનું પ્રાચીન નામ શું છે? વડવલ્લી. તો આ પણ તમે યાદ રાખજો. અને સુરેશ જોશીનું જન્મસ્થળ પણ અહીંયા વાલોડ ખાતે આવેલું છે, જે સરદાર સહકારી મંડળીની પ્રવૃત્તિ માટે જાણીતું છે. બીજું કે અહીંયા વાલોડ ખાતે ગૃહ ઉદ્યોગ, જે લિજ્જત પાપડનો ગૃહ ઉદ્યોગ અહીંયા વિકાસ પામેલો છે. ત્યારબાદ વેડછીની વાત કરીએ તો અહીંયા અર્વાચીન ઋષિ સમાન એવા જુગતરામ દવેનો વેડછી આશ્રમ અહીંયા વેડછી ખાતે આવેલો છે, જે ક્યાં છે? તાપી જિલ્લામાં. તો આ પણ તમે યાદ રાખજો કે વેડછી આશ્રમ ક્યાં આવેલો છે? તો તાપી જિલ્લામાં. ત્યારબાદ જયપ્રકાશ નારાયણ પ્રેરિત નારાયણ મહાદેવ દેસાઈનું સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલય અહીંયા આવેલું છે. તો આ પણ તમે યાદ રાખજો કે સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલય, જે જયપ્રકાશ નારાયણથી પ્રેરિત હતું, એ ક્યાં આવેલું છે? તો વેડછી ખાતે, તાપી જિલ્લાના વેડછી ખાતે. ત્યારબાદ કાકરાપારની વાત કરીએ તો તાપી નદી પર અહીં બંધ બાંધવામાં આવ્યો છે, જે બહુહેતુક યોજના છે. ત્યારબાદ તાપીની મુખ્ય નદીઓની વાત કરીએ તો તાપીની મુખ્ય નદી કઈ છે? તાપી, જે હરણફાળ નામના સ્થળેથી તાપી નદી પ્રવેશે છે. તો આ તમે યાદ રાખજો, હરણફાળ. તાપી નદી એ ક્યાંથી પ્રવેશે? તો હરણફાળ નામના સ્થળેથી તાપી નદી તાપી જિલ્લામાં પ્રવેશે છે. ત્યારબાદ બીજી કઈ મુખ્ય નદી છે? પૂર્ણા. ત્યારબાદ નૃત્ય જોઈશું તો અહીંયા તાપી અને સુરતના દુબળા આદિવાસીઓનું આ હાલી નૃત્ય છે, હાલી નૃત્ય. તો આ પણ પરીક્ષામાં પૂછાય છે કે હાલી નૃત્ય કોનું છે? તો તાપી અને સુરતના જે દુબળા આદિવાસીઓ છે તેમનું આ નૃત્ય છે, હાલી નૃત્ય. તો આ પણ તમે યાદ રાખજો, મોસ્ટ આઈએમપી ગણાય નૃત્ય ઘણીવાર પૂછાતા હોય છે પરીક્ષામાં. ત્યારબાદ સરહદોની વાત કરીએ તો ઉત્તરે નર્મદા જિલ્લો, પૂર્વમાં મહારાષ્ટ્ર રાજ્ય, દક્ષિણમાં ડાંગ અને નવસારી જિલ્લો અને પશ્ચિમમાં સુરત જિલ્લો તાપી જિલ્લાને સ્પર્શે છે. તો હું આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. આ વિડીયોને શેર અને લાઇક જરૂર કરશો. આ વિડીયો જોવા બદલ આપનો આભાર.